રાજ્યના સમાચાર પર નજર કરીએ છોટાઉદેપુરથી સમાચાર કે જ્યાં સંખેડાની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. કાવીઠાની મિયા ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાની વિગત છે. ગાબડાને પગલે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો. રસ્તા પર અને ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા. બે દિવસ પૂર્વે જ કરાયું હતું કેનાલનું રિપેરિંગ. ત્વરિત અસરથી ગાબડું પૂરવાની સ્થાનિકોની માંગ છે. તમને જણાવી દઈએ કે માઇનોર કેનાલના કારણે જે અસર પડી રહી છે અને સ્થાનિકોની પણ માંગ છે કે ત્વરિત અસરથી આ ગાબડું પૂરવામાં આવે, કારણ કે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ જ હજુ સુધી કાર્યવાહી કરવામાં નથી આવી, કામગીરી કરવામાં નથી આવી અને તેના જ કારણે રસ્તા પર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. બે દિવસ પૂર્વે જ કેનાલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, છતાં ગાબડું પડ્યું છે. સ્થાનિકો ત્વરિત હવે આ ગાબડું પૂરવાની માંગ કરી રહ્યા છે. તો કાવીઠાની મિયા ગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાની વિગત. ગાબડાને પગલે લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું છે, ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને પણ નુકસાનની ભીતિ છે.